નખત્રાણા તાલુકામાં કામ કરતી કંપનીઓ સરકારી જમીન પર દબાણ કરી કિસાનોને પરેશાન કરતી હોવાની ફરિયાદ સાથે આજે નખત્રાણા તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને મુંદ્રાના મામલતદારશ્રીને મળી આ અંગે રજૂઆત કરી હતી. આ સરપંચો દ્વારા નખત્રાણા તાલુકામાં કાર્યરત કેટલીક કંપનીઓ દ્વારા ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સરપંચો દ્વારા પવનચક્કીનું નિર્માણ કરી રહેલ કંપનીઓ સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આવી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર વગર મંજૂરીએ થાંભલા ઊભા કરી દેવામાં આવે છે અને ખેતીને પણ નુકસાન પહોંચાડાય છે તેવો આક્ષેપ સરપંચો દ્વારા કરાયો હતો. આ અંગે જ્યારે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવે ત્યારે પોલીસ તંત્ર પણ આ મામલે કંપની પાસે મંજૂરી હોવાનું જણાવી દે છે અને જો કંપનીના કામમાં રૂકાવટ પેદા કરવામાં આવે તો રૂકાવટ કરનાર સામે પગલાં લેવાનું જણાવી રહ્યા છે. આમ પોલીસ તંત્ર દ્વારા પણ આવી કંપનીઓને આડકતરી રીતે પ્રોટેક્શન મળી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મામલે યોગ્ય તપાસ કરવાની પણ આવશ્યકતા છે. મામલતદારશ્રીએ તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે મંજલ, ચાવડકા, મોરજર, તરા, લાખાડી, સાયરા, વડવા કાયાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સરપંચ સંગઠનના પ્રમુખ રાજુભાઈ જાડેજા, સામતભાઈ મહેશ્વરી, ભાવસંગજી, કમળાબેન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.